નમસ્કાર, હું કાજલ, સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. મોદી સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કેન્દ્રીય બજેટ 2014-15 રજૂ, આમ આદમીની માંગ સંતોષવાની પહેલ. ગુજરાતને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે 100 કરોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 200 કરોડની ભેટ. માંજલપુર વિસ્તારમાં રાત્રિના સમયે પતિ સાથે પગપાળા જતી મહિલાના ગળામાંથી 2.5 તોલાનું મંગળસૂત્ર આંચકી અથડાતોડો બાઇક સવાર ફરાર. પ્રિયલક્ષ્મી મિલના નાણા પાસે બસે 2 રિક્ષાને અડફેટમાં લેતા 2ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા શહેરના બાગ બગીચા ઉપવન બનશે, તો વ્રતની શરૂઆતે જ મેઘરાજાએ વરસી શહેરીજનોને આપી ભેટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. મોદી સરકારના નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2014-15 પ્રથમ બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી અરુણ જેટલીના બજેટમાં ખાસ કરીને 60 વર્ષથી નીચેના માટે 2 થી વધારે 2.5 લાખ સુધીની ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. તો સિનિયર સિટીઝન માટે આવકાર મર્યાદા 2.5 લાખથી વધારી 3 લાખ કરી દેવામાં આવી છે, જ્યારે STTમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો બજેટ વાંચતી વખતે મોદી સરકારની ઘરના ઘરની યોજના સાકાર કરવા માટેનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. બજેટમાં સસ્તા ઘર માટે 4000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તેમજ નેશનલ હાઉસિંગ બેંક માટે 12000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવતા ભવિષ્યમાં ઘર વખરીના ઘર પર ખૂબ જ ઓછા વ્યાજે લોન મળશે. દેશમાં વર્ષ 2022 સુધી તમામ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરશે તેવી વાત બજેટમાં મૂકવામાં આવી હતી. તો બીજી તરફ આ વર્ષના બજેટમાં ગુજરાત માટે ઘણી ફાળવણી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે 100 કરોડ અને સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 200 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન અને તમિલનાડુની સૌર ઉર્જાના વિકાસ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેલવે બજેટમાં અમદાવાદથી મુંબઈ પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ બાદ આજના બજેટમાં પણ ગુજરાતને હાઇલાઇટ કરાયું હતું. માંજલપુર વિસ્તારમાં રાત્રિના સમયે પતિ સાથે ચાલવા નીકળેલી મહિલાનું 2.5 તોલાનું મંગળસૂત્ર લઈ અછોડાતોડ ફરાર થઈ ગયા હતા. શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ચોરી અને અછોડાતોડના બનાવો અટકાવવામાં પોલીસ નિષ્ફળ રહેતા શહેરીજનોમાં તસ્કરો અને અછોડાતોડોનો ભય વધી રહ્યા છે. ત્યારે માંજલપુર વિસ્તારના શિવ ડુપ્લેક્સમાં રહેતા લતિકાબેન રાવ ગત સાંજના સમયે પોતાના પતિ સાથે ભાઈને મળવા ગયા હતા. જ્યાં રાત્રિના 9:30 વાગ્યાના સુમારે તુલસીધામચાર રસ્તા પાસે રિક્ષામાંથી ઉતરી પતિ પત્ની ચાલતા ઘરે જતા હતા. જે સમય દરમિયાન બાઇક પર ઘસી આવેલા 2 યુવકો પૈકી એક યુવકે ચાલતા જતા લતિકાબેનના ગળામાં થાપ મારી 2.5 તોલાનું મંગળસૂત્ર તોડી બંને બાઇક સવારો વીજળીની ઝડપે ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે વિસ્તારમાં લોક ટોળા ઉમટી પડ્યા હતા, ત્યારે મંગળસૂત્ર ચીલ ઝડપની ફરિયાદ માંજલપુર પોલીસે મથકે નોંધાવતા પોલીસે લતિકાબેન રાવ પાસેથી અછોડાતોડ યુવકની માહિતી મેળવી ફરાર અછોડાતોડને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મોટા ભાઈ ઘરેથી આવતા હતા, માંજલપુરમાં રહેતો શિવપુરમાં, ત્યાંથી લગભગ 7-8 વાગે રિક્ષામાં બેઠા અને ગ્રાઉન્ડ પાસે બહાર ઉતર્યા રોડ પર, ત્યાંથી અમે 2 જણ ચાલતા ચાલતા અંદર આવ્યા ગ્રાઉન્ડ ક્રોસ કરીને. પણ જ્યાં ત્યાં પહેલો બંગલો છે ત્યાંથી કોન્ક્રીટનો રોડ ચાલુ થાય છે, રોડ જેમ ચડ્યા તેમ બાઇકવાળા 2 અજાણ્યા સામેથી ફૂલ હેડલાઇટ હતી એટલે સામેથી આવ્યા. હું આમ આગળ 2 પગાર હતો ને પાછળ, એકદમ શું થયું મને ખબર નહીં, એકદમ પડી ગયા. તો હું એમને ઉઠાવ શું કીધું, પડી ગયા એટલા માટે કહીને પડી ગયું, પણ મારા પાછળ તોડીને જતા રહ્યા ને બાઇક પર સ્પીડમાં ડોન બોસ્કોની તરફ જતા રહ્યા. પ્રિયલક્ષ્મી મિલ પાસે નાણા પાસે બસે 2 રિક્ષાને અડફેટમાં લેતા તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. Thank you.
પીલક્ષની નાણાં પાસે જે બનાવ બન્યો છે અત્યારે લગભગ 1.5 આસપાસ લગભગ બનાવ બન્યો છે, અને કઈ બસની કંઈ બ્રેક ફેલ થઈ ગઈ કારણે રિક્ષાવાળાનું બે દબાઈ ગયા. આ બસ આપણે 5-6 બસ સામે ગામડાની ગુજરાત એસટી છે, એમાં બસવાળાનો ભાગ ભાગ છે. પંડ્યા બ્રિજ અને નટરાજ ટોકીની વચ્ચે એક એક્સિડન્ટ થયો છે, એમાં બસે એક રિક્ષાવાળા સાથે એક્સિડન્ટ થઈ ગયેલો છે, એમાં 2 જણ ફસાયેલા હતા એવા સમાચાર મળતા વડોદરા ફાયર બ્રિગેડથી તાત્કાલિકપણે આવીને એઓને રેસ્ક્યુ કરી લીધા છે. હાલમાં એઓને દવાખાને ખસેડી દીધા છે. સોરી, મોત અમારી પહેલાં આવતા 3 જણને સ્થાનિકના અહીંયા કોઈ રહીશોએ ખસેડી દીધા છે, પણ અમે આવ્યા ત્યારે 2 જણને અમે લઈ ગયા છે. અત્યારે એ લોકોની કન્ડિશન, દવાખાને જાય ત્યારે જ ખબર પડે શું છે તે. ગોરમાનો વર કેસરીઓના નાથથી શહેર જિલ્લામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેવશયની એકાદશીના પર્વની ઉજવણી સાથે ચતુર્માસનો પ્રારંભ થતાં આગામી 4 માસ માટે માંગલિક પ્રસંગો પર બ્રેક વાગી જવા પામી હતી. ત્યારે આ માસ દરમિયાન વિવિધ ધાર્મિક તહેવારોથી વણથંભી વણઝાર શરૂ થશે, ત્યારે આજે અષાઢ સુદ 13 હોય કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓમાં વિશેષ મહત્વ ધરાવતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ધાર્મિકતા ભર્યા વાતાવરણ વચ્ચે પ્રારંભ થવા પામ્યો હતો. 5 દિવસ સુધી ચાલનારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત દરમિયાન કુંવારિકાઓ વહેલી સવારે સ્નાન કરી નવીન વસ્ત્ર ધારણ કરી શિવ પાર્વતી સમા ગૌરી માતાની પૂજા અર્ચન કરે છે, અને 5 દિવસ સુધી મોડું ભોજન ડ્રાયફ્રૂટ લઈ મોણાક્ત વ્રત સમા ગૌરી વ્રત કર્યું હતું. પૂજામાં 5 દિવસમાં શંકર ભગવાન, ગૌરી, શંકર ભગવાન, ગણપતિ આ બધાની અહીંયા પૂજા કરવામાં આવે છે, કે જેનું મહત્વ એ છે કે તમે જેવી પૂજા કરો છો એ રીતે તમને એનું ફળ મળે છે. કે જેમ કે પાર્વતી માતાએ શંકર ભગવાનને મેળવવા માટે આ વ્રત કરેલું, એવી જ રીતે અમે કે આ પૂજા જેવી અમે કરીશું એ રીતે અમને એનું ફળ મળશે, કે સારું સુખ શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે અમે આ વ્રત કરીએ છીએ. જ્યારે સૌભાગ્યની સ્ત્રીઓ શૃંગાર સજી જયા પાર્વતીના વ્રતનો ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી પરિવારની ક્ષેમ કુશળતાના શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું. આ વ્રત જયા પાર્વતી વ્રત છે, એક સારો પતિ અને પોતાનું સુખ સારા સંતાન મળે એના માટે આ વ્રત કરીએ છીએ. અહીંયા આ સંતરામ મંદિર છે, જ્યાં સારી સગવડ છે, જ્યાં બધી બહેનો સાથે બેસીને અમે પૂજા કરીએ છીએ. આજુબાજુના ગામમાંથી બી બધા અહીંયા પૂજા કરવા આવે છે. ત્યારે શહેર નજીક આવેલ કોયલી ગામના સંતરામ મંદિર ખાતે ગામની તમામ કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ સાથે પૂજન અર્ચન કર્યું હતું. જયા પાર્વતી વ્રત અત્યારે ચાલી રહ્યું છે. માતા પાર્વતીએ 60,000 વર્ષ સુધી વ્રત કર્યું ત્યારે અમને શંકર ભગવાન પતિ રૂપે મળ્યા. એના પ્રતિક રૂપે આજે ગામે ગામ બહેનો સારો પતિ મેળવવા માટે જયા પાર્વતીનું વ્રત કરે છે. 5 દિવસનું તે વ્રત હોય છે. 5 દિવસ ભગવાનની પૂજા કરે, 5 દિવસ એક ટાણું મીઠા વગરનું ફક્ત ઘઉંની બનાવેલી વસ્તુ ખાઈ અને તે ઉપવાસ કરે. બીજા ટાઈમમાં ફળ ફળાદી વગેરે લઈ શકે. 5મા દિવસે ઉપવાસ નક્કોરડો હોય છે, એમાં ઘઉંની પણ કોઈ વસ્તુ લેવામાં નથી આવતી. રાત્રે જાગરણ કરવામાં આવે અને બીજા દિવસે તે વ્રત છૂટે છે. ગૌરી વ્રતની પૂજા ગુજરાતમાં ગામે ગામ થાય છે. શહેરમાં આજે અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની મેઘમહેર થતા ઉકળાટ અનુભવવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જુલાઈનું બીજું અઠવાડિયું વીતવા છતાં મેઘમહેર ન થતાં શહેરીજનો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે નિત્યક્રમ મુજબ અલંકારમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની ફોજ તો આવે છે, પરંતુ મેઘમહેર ન થતાં ધરતીપુત્રો સહિત પશુ પક્ષીઓ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ત્યારે આજે સવારના સમયે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા ઝપાટા સ્વરૂપે પ્રગટ થતાં શરૂઆતમાં રહીશોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે ઝપાટા સ્વરૂપે મેઘમહેર થતાં કામકાજ અર્થે નીકળેલા નાગરિકો વરસાદથી ભીજાયા હતા. ત્યારે ગણતરીની મિનિટોમાં મેઘરાજા દ્રશ્ય થતા અને સૂર્યદેવના રૌદ્ર રૂપથી ઠંડક પ્રસરેલા વાતાવરણમાં ઉકળાટ સર્જાતા લોકો પરસેવે રેબઝેબ થતા જોવા મળ્યા હતા. તરસાલી યુવતીને છેડતી કરનાર યુવકની માંજલપુર પોલીસે અટકાયત કરી છે.
તરસાલી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. ત્યારે અગાઉ તરસાલી વિસ્તારમાં રહેતો અને હાલમાં મહેસાણા નગરમાં ગરબા ગ્રાઉન્ડ પાસે રહેતો ઋષભ ભૂપેન્દ્ર ગોયલ ને યુવતીને 6 વર્ષથી ઓળખતી હતી. ત્યારે યુવતી પાછળ પડેલ ઋષભ ગોયલ ગત રોજ માંજલપુરની શ્લોક હોસ્પિટલ પાસે ઋષભે યુવતીને રોકી, તું મારી સાથે કેમ વાત કરતી નથી કહેતા યુવતીએ બોલવાની ના પાડી હતી. ત્યારે રોષે ભરાયેલ ઋષભે યુવતી સાથે ઝઘડો કરી ગરદા પાટોનો માર મારી યુવતીનું ટોપ ખેંચતો યુવતીએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં છેડતી કરનાર ઋષભ ભૂપેન્દ્ર ગોયલની ધરપકડ કરી છે. રેડ એફએમ 93.5 FM દ્વારા સિઝન થપ્પા 3ની અંદર વડોદરાના મારુતિ નંદન સોડા શોપને વડોદરાની નંબર 1 સોડા શોપ જાહેર કરવામાં આવી છે. વાસીઓએ સૌથી વધુ વોટ આપી વડોદરાની નંબર 1 સોડા શોપ બનાવી દીધી હતી. રેડ એફએમ 93.5 FM ની સમગ્ર ટીમ મારુતિ નંદન સોડા શોપ ખાતે પહોંચી ગઈ હતી અને 93.FM નો ઠપ્પો લગાવ્યો હતો. આ પ્રસંગે મારુતિ નંદન સોડા શોપના સંચાલકો તેમજ રેડ એફએમ ની ટીમ ઢોલ નગારાના તાલે મસ્તીથી ઝૂમી ઉઠી હતી. મારુતિ નંદન સોડા જે મલાર પોઈન્ટ ઓપી રોડ પર આવેલી છે, જેમને ઘણા બધા વોટ્સ મળ્યા છે અને વડોદરાની બેસ્ટ સોડા એટલે કે મારુતિ નંદન સોડા થપ્પો લાગી ગયો છે. જોરદાર અને મજા પડી ગઈ છે અહીંયા. એન્ડ એની સાથે સાથે જ્યારે આ થપ્પા ફેસ્ટિવલ ફિનિશ થશે, એક પછી ફેસ્ટિવલ આવવાનો છે, એને કહેવાય છે ફૂડ ફેસ્ટિવલ, જ્યાં આખા વડોદરા ને હું ઇન્વિટેશન આપું છું, આવી શકે છે. રેડ એફએમ ની આખી ટીમ તમને ત્યાં જોવા મળશે અને નેક્સ્ટ કેટેગરી માટે તમે જસ્ટ વેઇટ કરો કે નેક્સ્ટ કેટેગરી શું છે. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. શહેરની સયાજી હોસ્પિટલમાં 15 કરોડના ખર્ચે કેન્સરનું અદ્યતન નવું મશીન લાવવામાં આવશે, જેનાથી કેન્સરના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહેશે. શહેરની સયાજી હોસ્પિટલમાં કેન્સર માટેની સારવાર માટે 15 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજીથી ઉત્તમ સારવાર અપાતું લિનિવર એક્સિલેટર મશીન લાવવામાં આવશે. હાલ આ પ્રકારનું મશીન ગોરજ અને કરમસદ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં છે. આ મશીનના આગમનથી કેન્સરના દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલોના ધર્મના ધક્કા નહીં ખાવા પડે તેમજ ગરીબ વર્ગના દર્દીઓને રાહત દરે કેન્સર જેવા જીવલેણ રોગો સામે સારવાર મળી રહેશે. 15 કરોડના એક મશીન જેને લિનિયર એક્સેલરેટર કહેવામાં આવે છે, એ મશીન આપણે SSG ખાતે આવવાનું છે, જેનાથી કેન્સરના દર્દીઓને અદ્યતન સારવાર મળશે અને એમને બીજી કોઈ જગ્યા જવાની ફરજ પડશે નહીં. કેન્સર માટે એ જે સૌથી લેટેસ્ટ જે અત્યારે ટેકનોલોજી છે એ આ મશીનની અંદર છે અને આ મશીન અમારે જે અત્યારે જે અમારો કેન્સરનો વિભાગ છે ત્યાં જ મૂકવામાં આવશે. આ મશીન કોઈ બીજી જગ્યાએ બી આ મશીન ગોરજ અને કરમસદમાં મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં અત્યારે છે, જે આપણી પાસે નથી. હવે એ મેળવીને આપણું જે કેન્સર સેન્ટર છે એ વિશ્વસ્તરનું બની જશે. શહેરના સયાજી હોસ્પિટલમાં પાર્કિંગની ફી વધારી દર્દીઓ તથા સગાવાલાઓને લૂંટી રહ્યાની વિગતો સપાટી પર આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સાર્વજનિક સયાજી હોસ્પિટલમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે સયાજી હોસ્પિટલના નવા સર્જિકલ બ્લોક પાસેના પાર્કિંગમાં 10 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. પાર્કિંગ ફી વધારી ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ તેમજ તેમના પરિવારજનો પાસે ઉઘાડી લૂંટ ચલાવતી હોવાની સનસનીખેજ વિગતો સપાટી પર આવી છે. જો કે પાર્કિંગ ફી વધારી દેવામાં આવતા મુલાકાતીઓ હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે સત્તાધીશો દ્વારા આ બાબતે આંખડા કાન કરાઈ રહ્યા છે. હા, હું અત્યારે મારા ભાભીને લઈને દવાખાને આવ્યો છું. 10 રૂપિયા તો પાર્કિંગના તો કેટલા મોંઘા છે. 5 રૂપિયા હોય તો પહેલાં પહોંચ વધારે કરી ના લોકોએ. 5 રૂપિયામાં હું હોય તો 5 રૂપિયા બી વધારે છે. આમ તો 10 રૂપિયા તો બહુ જ વધારે છે. આ ના ચાલે.
તો બી કોને પણ એક્સ્ટ્રા બી પૈસા લે છે તો પછી પૈસા કરીને લે છે. ખરેખર જે કોન્ટ્રાક્ટમાં 5 રૂપિયા લખ્યા છે, છતાં બી અહીંયા પાર્કિંગના નામે તમારે ઉઘાડી લૂંટ ચલાવીને 10 રૂપિયા લીધા, એ બાબતે તમારું શું કહેવું છે કે અહીંયા લૂંટ ચાલે છે? લૂંટ ચાલે જ છે ને પાર્કિંગના નામે. અહીં કોઈ સુનના સાંભળનાર જ નહીં પહેલા પહેલી વાત તો. લોકો દર્દીઓ દર્દીઓ કેટલા હેરાન થાય, 5 રૂપિયા તો હોય તો સમજા, 10 રૂપિયામાં તો કેટલા મોંઘું છે 10 રૂપિયામાં. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં FIBAના નવા વર્ગ શરૂ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. આજરોજ આર્ટ્સ ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા FIBAના નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ હોય યુવા શક્તિ ગ્રુપ તેમજ NSUI દ્વારા નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓનું તિલક કરી તેમને ચોકલેટ તેમજ ગુલાબ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ યુનિવર્સિટીમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓ નવા માહોલ વચ્ચે ખાસા રોમાંચિત જણાયા હતા. આજથી FIBA ચાલુ થયું છે, મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવ્યા છે અને અમે યુવા શક્તિ ગ્રુપ દ્વારા અમને કંકુનો ચાંદલો કરીને અને એનું શું સ્વાગત કર્યું છે અને સાથે સાથે એક સ્વામી વિવેકાનંદના અમને ફોટા પણ આપ્યા છે, જે કહીને વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદ જેવી ગ્રંથિ લે કે સ્વામી વિવેકાનંદના ફોટો અને એમને જે લખ્યું છે એમના પરથી વાંચીને અને થોડું એમના વિદ્યાર્થી જીવનમાં પણ ઉતારે, એટલા માટે અમે એક સારું એવું થિંકિંગ આપ્યું છે જેથી વિદ્યાર્થીઓ એમને એમના સ્વામી વિવેકાનંદ જેવું એમની લાઈફમાં કે ભાઈ અમે આ કરી શકીએ છીએ. બધા કોઈ પણ એવું નથી હોતું કે કંઈક ના કરી શકે, સ્વામી વિવેકાનંદે કીધું છે કંઈ પણ પોસિબલ નથી, એટલા માટે અમે એમનો ફોટો આપીને વિદ્યાર્થીઓને પોઝિટિવ એક થિંક આપ્યો છે. શ્રી પંચમુખી કોઓપરેટિવ સોસાયટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગત વર્ષે જાન્યુઆરી 2013માં કલાલી ફાટકના ઝૂંપડા તોડી સરકાર જે NNURM સબમિશન 2 ફેઝ 2 હેઠળ શહેરી ગરીબો માટે પર ફ્લેટ ટાઈપ આવાસો ફાળવવામાં આવેલા હતા, જે મકાનોમાં પાયાની જરૂરિયાતોની સુવિધાઓ સાથેના મકાનો ફાળવવામાં આવેલા છે, જેનું લેખિત વડા ફાળવણી પત્રો લાભાર્થીઓને આપવામાં આવેલ છે. ફાળવેલ મકાનોના ડ્રેનેજની લાઈનો આવે છે ત્યાંથી જ લીકેજ છે. લગભગ મકાનોમાં સંડાસ બાથરૂમના પાણી નીચેના મકાનોમાં ટપકે છે. ટેરેસમાં હલકી ગુણવત્તાવાળું RCC કરેલ છે, જેમાંથી દરેક ટેરેસમાંથી પાણી ટપકે છે તથા હલકી ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ નાખેલ છે. ટાંકીઓ સિન્ટેક્સની કંપનીની છે અને જ્યારથી મકાનો ફાળવવામાં આવ્યા 2013 જાન્યુઆરીમાં ત્યારથી જ પાણીની ટાંકીઓ સાધાવાળી મૂકેલી આપેલ છે, જે પાણીની ટાંકીઓ પૈકી 3 પાણીની ટાંકીઓ આપોઆપ ફાટી ગયેલ હતી અને હાલમાં પણ એક ટાંકી ફાટી 2 ભાગમાં થયેલ ગયેલ છે. આ બધા પ્રશ્નોની રજૂઆત જેને લગતા અધિકારી અને વારંવાર કરવામાં આવી છે, પણ યોગ્ય કાર્યવાહી કરી આપ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર 2 પાણીની ટાંકીઓ બદલી આપવામાં આવી હતી અને પાણીની ટાંકીઓ નહીં બદલાતા ઇરાજદારનું પેમેન્ટ બિલ પણ રોકવામાં આવ્યું હતું અને અધિકારીશ્રીએ બાહેધરી આપી હતી કે ઇરાજદાર જો ટાંકીઓ નહીં બદલે તો તેની બિલ પાસ નહીં થાય અને 2 રકમમાંથી લાભાર્થીને પાણીની ટાંકીઓ બદલી આપવામાં આવશે, પરંતુ એ બિલ પણ પાસ કરી દેવામાં આવ્યું છે. આજે એ વાતને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું, પણ લગાડવામાં આવેલ 50 ટાંકીઓ આજે પણ એ જ હાલતમાં છે. ત્યારે આ બાબતે શ્રી પંચમુખી કોઓપરેટિવ સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સારા મકાનો આપવાની આ લોકોએ વાયદા કરીને મકાન આપી દીધા છે, પણ મકાન એટલે બધા ખરાબ હાલતમાં છે કે ત્યાં આગળ રહેવા જેવું રહ્યું નહીં. આવે મકાનોમાં 24 કલાક પાણી ટપકતું રહે છે ઉપર તાબાનું એનું, બરાબર છે? ગઈ સાલ ચોમાસાની અંદર એટલું બધું મકાનોમાં વરસાદનું પાણી ટપકતું હતું, તો અમે એમને રજૂઆત કરી હતી કોર્પોરેશનવાળા અમને, તો એ કહેતા હતા કે તમને IPS કરી આપીશું. હજુ કંઈ IPSનું હતું, હજુ આજે બીજું ચોમાસું આવ્યું, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં. IPS તો થયું જ રહી વાત, પણ ગયા વર્ષથી ટાંકીઓ ફાટવાનો સિલસિલો ચાલુ છે અને વારંવાર અમે પ્રેસમાં રજૂઆત કરી છે, અધિકારીઓને રજૂઆત કરી છે, પણ એ લોકોની આંખો ઉઘડતી નહીં. એ લોકોએ 2 ટાંકીઓ બદલી આપી છે, પણ બીજી બધી ટાંકીઓ 30-30, 40-40 હજારની ટાંકીઓ છે, તો એ ટાંકીઓ બદલાઈ ફાટી ગયેલી હાલતમાં છે, પણ એ લોકો બદલવા તૈયાર નહીં. તો સૌથી મોટી અમારી રજૂઆત એ છે કે અમને IPS કરી આપવામાં આવે, બરાબર છે? જે પાણીની પાઇપો લીકેજ છે એ સોલ્વ કરી આપવામાં આવે અને અમારી પાણીની ટાંકીઓ, કારણ કે આ લોકો 4-4, 5-5 હજારમાં નોકરી કરે છે, હવે એ 30-40 હજારની ટાંકી કઈથી લાઈન બદલશે? અને કોર્પોરેશને આટલો મોટો ખર્ચો કરીને મકાન આપીશું તો એની પાસે જે તે અધિકારીઓની જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારી તો છે જ. સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. ઉત્સવ ક્યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર સાસ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ.
ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા હો સખી શર આયુ નો ડાઉકાર આવી મંગળ વેળાવી શ્રી લક્ષ્મી હોલી યાદ આવી એક એનારાય છે છોરી શમણા છે સિંદુરી શ્રી લક્ષ્મી હોલી યાદ આવી ડિઝાઇનર છે સાડીઓ ને ચણિયા ચોડી ની વણ જા સાંભળ્યું પટેલાણી સખી શરણાયું નો ટહુકાર આવી મંગળ વેળાવી શ્રી લક્ષ્મી હોલી યાદ આવી પારંપરિક પરિધાનમાં આધુનિકતાનો રંગ શ્રી લક્ષ્મી હોલ ને સંગ શ્રી લક્ષ્મી હોલ સર્કિટ હાઉસ સામે અલકાપુરી વડોદરા વક્તુ હેત વરસ્તુ હેતલ 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 સારી સેન્ટર ઝવેરચંદ લક્ષ્મીચંદ ખાંચો ઘડિયાળી પોળ સામે એમજી રોડ ધક ધક કરતા ધબકારા એ કામ અમને કીધું કલ્પી કલ્પી એક છલો ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર થયેલ વસ્ત્રો અમારી પ્રાઇસ તમારા ચહેરા પર સ્મિત રેલાવશે તૈયાર વસ્ત્રોની દુનિયા કલ્પી કલ્પનાના બહારની દુનિયા કલ્પી બ્રાઇડલ વેર એક્સક્લુઝિવ સારીઝ સલવાર સૂટ ચણિયા ચોળી શેરવાની મેન્સ ફૂલ સૂટ ગર્લ્સ એન્ડ બોયઝ એથનિક વેર વેસ્ટર્ન આઉટફિટ એન્ડ એસેસરીઝ કલ્પી કલા મંદિર લેન મંગળ બજાર વડોદરા સિકવન્સ હવે સિકવન્સ લાવ્યું છે બિગ સેલ અલકાપુરી સિકવન્સ માં મળશે આપને એક્સક્લુઝિવ ડિઝાઇનર સાડી ચૂડીદાર કુર્તી અને ડ્રેસ મટીરિયલ બ્રાઇડલ વેર મેન્સ વેર હવે માત્ર સિકવન્સ માં સિકવન્સ હવે સિકવન્સ લાવ્યું છે બિગ સેલ સ્પેશિયલ વેડિંગ કલેક્શન સિકવન્સ હવે સિકવન્સ લાવ્યું છે બિગ સેલ આપના લગ્ન પ્રસંગ સજાવો સિકવન્સની સાથે તો આજે જ મુલાકાત લો સિકવન્સ
શ્રીમ શાલિની કોમ્પ્લેક્સ, અલકાપુરી, વડોદરા. ફોન નંબર છે 233-8989-233-4949. ઝલક ઝલક લેડીઝ ફેન્ટસી, સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક. ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા, ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. ઝલક ઝલક લેડીઝ ફેન્ટસી, સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક. ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા, ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. તો આવો ઝલક લેડીઝ ફેન્ટસીમાં. ઝલક નેશનલ પ્લાઝા, અલકાપુરી, વડોદરા. ફોન નંબર 234-1112-3052-111. સયાજી નગરીના સ્વાદ રસિયાઓ માટે સ્વાદનો રસથાળ લઈને આવી ગઈ છે તદ્દન નવા રંગરૂપમાં સિટી સ્પાઇસ. સિટી સ્પાઇસમાં ઉપલબ્ધ છે અવનવી વાનગીઓનો ખજાનો. પંજાબી, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન સ્નેક્સ અને હવે કાઠિયાવાડી અને રાજસ્થાની ફૂડની મજા માણવાનો અવસર એક જ છત નીચે. કિટી પાર્ટી હોય કે પછી બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે કોર્પોરેટ ઇવેન્ટ, તમામ પ્રસંગની ઉજવણી કરવા ઉપલબ્ધ છે સિટી સ્પાઇસનો બેન્કવેટ હોલ, એ પણ તદ્દન વ્યાજબી કિંમતે. કોર્પોરેટ ઇવેન્ટ માટે બેન્કવેટ હોલમાં પ્રોજેક્ટરની પણ ખાસ વ્યવસ્થા. અમે આઉટડોર કેટરિંગના ઓર્ડર તો સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે પેક લંચ અને હોમ ડિલિવરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ. સાંજે 7-8ના સમયગાળા દરમિયાન મેળવો સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ, 8 વાગ્યા બાદ 12% ડિસ્કાઉન્ટ તો ખરું જ. તો રા કોની જુઓ છો, આજે જ અચૂક સંપર્ક કરો. સિટી સ્પાઇસ હોટેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, માંગલ્ય હોલની સામે, એરપોર્ટ સર્કલની નજીક, હરણી રોડ, વડોદરા. કોન્ટેક નંબર 0265-3024-224. મોબાઈલ નંબર 9898-656-6898. Us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie ups with 51 colleges and universities in Canada. And more than 2000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આજ ડીનને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિવાદોના વાદળો વચ્ચે ઘેરાયેલી રહેતી એમએસ યુનિવર્સિટીમાં ફી વધારા અને સેમિસ્ટર પ્રાર્થના વિવાદો હજુ શમ્યા નથી ત્યાં ફરી એકવાર નવો વિવાદ સર્જાયો છે. જે વિવાદના કારણે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં FIBAના વિદ્યાર્થીઓ પાસેથી સબ્જેક્ટ ચેન્જિંગની તક છીનવાઈ જશે. આ નિર્ણયના પગલે વિદ્યાર્થીઓએ જો વિષય પસંદગીમાં ભૂલ કરી હોય તો તેને અંત સુધી તે વિષય સાથે જ ભણવું પડશે, જેના કારણે તેમના ભવિષ્ય પર ભયંકર હાનિ થશે. આર્ટ્સ ફેકલ્ટીમાં વિષયોની વૈવિધ્યતા રહેલી છે, માટે આ અગાઉ ઘણા વર્ષોથી એડમિશનના 1-2 મહિના પછી વિષય બદલવાની તક આપવામાં આવતી હતી, જે 3 વર્ષે અગાઉ 2011ના વર્ષમાં સત્તાધીશોએ આ જ પ્રકારે સબ્જેક્ટ ચેન્જિંગને રદ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ઓલ ઇન્ડિયા ડીએસઓના નેતૃત્વમાં થયેલ વિદ્યાર્થી લડતના પરિણામ રૂપે સબ્જેક્ટ ચેન્જિંગ રદ કરવાની ભૂલને સ્વીકારીને નિર્ણય પાછો ખેંચીને સબ્જેક્ટ ચેન્જની તક વિદ્યાર્થીઓને આપી હતી. આ પ્રકારે 3 વર્ષે સબ્જેક્ટ ચેન્જિંગની તક આપ્યા બાદ આ વર્ષે તક નહીં આપવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ છે. ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આજરોજ દેખાવો યોજીને ડીનને આવેદન પત્ર સુપરત કરીને સબ્જેક્ટ ચેન્જિંગ પુનઃ લાગુ કરવા માંગ કરી હતી. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પાછલા ઘણા વર્ષોથી સબ્જેક્ટ ચેન્જિંગની એક તક વિદ્યાર્થીઓ માટે રહેતી હતી કે જે વિદ્યાર્થીઓ કોઈ ભૂલથી બીજો સબ્જેક્ટ પસંદ કર્યો હોય તો તેમને 1-2 મહિના પછી બદલવાની તક રહેતી હતી. પરંતુ 2011માં પણ જે પ્રકારે એ લોકોએ સબ્જેક્ટ ચેન્જિંગ રદ કર્યું હતું, લડત થઈ ફરી શરૂ કરવું પડ્યું. 3 વર્ષ ચાલ્યું અને આ વર્ષે ફરી એકવાર એ લોકો સબ્જેક્ટ ચેન્જિંગને રદ કરવા જઈ રહ્યા છે.
એટલે આ બાબતે આજે અમે ઓલ ઇન્ડિયા ડીએસઓ તરફથી અહીંયા દેખાવો કર્યો છે અને આ બાબતે ડીન સાહેબને પણ રજૂઆત કરવાના છે કે તાત્કાલિક ધોરણે સબ્જેક્ટ ચેન્જિંગ ફરી શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એની માટે તક આપવામાં આવે. છોટાઉદેપુરમાં ધોરણ 10માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા છોટાઉદેપુરની જ શાળામાં લેવાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અત્યાર સુધી ધોરણ 10 જે કોઈ વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા તેઓને જુલાઈની પૂરક પરીક્ષા આપવા માટે વડોદરા સુધી લંબાવવું પડતું હતું અને તેના માટે આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું તથા જે વિદ્યાર્થીઓને વડોદરામાં રહેવાની સુવિધા ન હોય તેઓને ફરજિયાતપણે છોટાઉદેપુરથી વડોદરાના ધરમના ધક્કા ખાવા પડતા હતા. હવે છોટાઉદેપુર જિલ્લો થઈ જતા જુલાઈની પૂરક પરીક્ષા પ્રથમવાર છોટાઉદેપુરની HSF હાઈસ્કૂલમાં યોજાઈ છે. 3 દિવસ ચાલનારી ધોરણ 10ની પરીક્ષામાં 580 જેટલા પરીક્ષાર્થીઓ બેઠા છે. આ સાથે સોમવારે ધોરણ 12ની પણ પૂરક પરીક્ષા અહીં જ લેવામાં આવશે. આમ છોટાઉદેપુર જિલ્લો થતાં ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ અહીંયા જ થવા લાગતા લોકોને વડોદરાના ધરમના ધક્કામાંથી છુટકારો મળ્યો છે. ધોરણ 10ની જુલાઈની પૂરક પરીક્ષા ધોરણ 10ની અંદર નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું આજનું આયોજન SF હાઈસ્કૂલમાં કરવામાં આવેલું. છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમવાર જુલાઈ મહિનાની પૂરક પરીક્ષા લેવામાં આવી અને વિદ્યાર્થીઓએ ખૂબ આશકારો અનુભવેલો, કારણ કે અત્યાર સુધી પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 100 કિલોમીટર દૂર છેક વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું. પરંતુ આ વખતે જુલાઈનું કેન્દ્ર છોટાઉદેપુર ખાતે મળતા છોટાઉદેપુર અને આસપાસના જે ધોરણ 10માં નપાસ થયેલા વિદ્યાર્થીઓ છે જેમણે ખૂબ રાહત થઈ હતી. MS યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સંગીત વાદન અને નૃત્ય અને નાટ્ય કલાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગ દેવત વડોદરા અને હિન્દી વિભાગ ફેકલ્ટી ઓફ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં પ્રથમવાર શાસ્ત્રીય સંગીત નૃત્ય નાટ્ય મહોત્સવ સત્વદાનુ તારીખ 12 અને 13 જુલાઈ 2014ના રોજ સીસી મહેતા ઓડિટોરિયમ વડોદરા ખાતે પ્રસ્તુતિકરણ થશે, જેમાં 12-7-14 રોજ સુપ્રસિદ્ધ કલાકારો પંડિત ઈશ્વરચંદ્ર ભેંડી બજાર ધરાનાની શૈલીમાં ગાયન રજૂ કરશે. ત્યારબાદ રમા શ્રીકાંત નિરત માટીએ રજૂ કરશે. આ બંને કલાકારો ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારિત પ્રસ્તુત છે. આજે આપણે જે 12-13 જુલાઈએ ઇન્ડિયન ક્લાસિકલ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છીએ એના માટે કોન્ફરન્સ રાખી છે. સીસી મહેતા ઓડિટોરિયમ MS યુનિવર્સિટીનું ઓડિટોરિયમ છે, ત્યાં આપણે આ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છીએ, જે ગુજરાતમાં કદાચ પ્રથમવાર ઇન્ડિયન ક્લાસિકલ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે, જેમાં આપણે ચારેય ડિસિપ્લિનને આવરી લીધી છે, ડાન્સ, ડ્રામા, ઇન્સ્ટ્રુમેન્ટ અને વોકલ. કારણ કે આપણે લગભગ જોઈએ છીએ જનરલી તો ફક્ત ડાન્સ ઇવેન્ટ્સ હોય છે, ત્યાં ફક્ત મ્યુઝિકલ ઇવેન્ટ હોય છે, ત્યાં ફક્ત ડ્રામા હોય છે. પ્રાચીન ક્લાસિકલ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છીએ, એના અંદર ડાન્સ, ડ્રામા, ઇન્સ્ટ્રુમેન્ટ, વોકલ છે. 12 તારીખે વોકલ અને ડાન્સ છે, 13 તારીખે ઇન્સ્ટ્રુમેન્ટલ અને ડ્રામા છે. આમાં મુખ્ય પાર્ટિસિપન્ટ્સ 4 છે, જે 12 તારીખે છે વોકલ છે એ પંડિત ઈશ્વરચંદ્રજીનું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મોદી સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કેન્દ્રીય બજેટ 2014-15 રજૂ, આમ આદમીની માંગ સંતોષવાની પહેલ, ગુજરાતને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે 100 કરોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 200 કરોડની ભેટ. માજલપુર વિસ્તારમાં રાત્રિના સમયે પતિ સાથે પગપાળા જતી મહિલાના ગળામાંથી 2.5 તોલાનું મંગળસૂત્ર આંચકી અથડાતોડો બાઇક સવાર ફરાર. પ્રિય લક્ષ્મી મિલના નાણા પાસે બસે 2 રિક્ષાને અડફેટમાં લેતા 2ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા શહેરના બાગ બગીચાઓ ઉપવન બનશે, તો વ્રતની શરૂઆતે જ મેઘરાજાએ વરસી શહેરીજનોને આપી ભેટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે, ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.